नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 3 વર્ષાથી કાપડ સુધી આપણે પાઠ્યપુસ્તકનો પૂરો પાઠ ભણી ચૂક્યા છીએ. પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય પણ કરી ચૂક્યા છીએ. હવે આપણે આજે એસએમમાંથી વિકલ્પ ખાલી જગ્યા ખરાક જે આપણે એક વિડિયોમાં સમજ્યા હતા એના પછી એક શબ્દમાં પ્રશ્ન જવાબ, એક વાક્યમાં પ્રશ્નનો જવાબ, જોડવું અને તફાવત એ પણ આના આગળના વિડિયોમાં સમજી ચૂક્યા છીએ. આજે આપણે તફાવત, ટૂંકમાં ઉત્તર, વૈજ્ઞાનિક કારણ અને મુદ્દાસર વિશે અભ્યાસ કરીશું. તો બધા પોતપોતાની એસએમ લઈ લેશે. તમારી એસએમ પાના નંબર 13 પર, તમારી એસએમ વિજ્ઞાન એસએમ પાના નંબર 13 પર જોશે કે તફાવત, તફાવત નંબર 1 સૂત્રાવ કાપડ અને ઊનનું કાપડ એ આનાથી આપણે આગલા વિડિયોમાં સમજી ચૂક્યા છીએ. પણ આજે આપણે એ તફાવત ઉપર રિવિઝન કરી લઈએ. પેલું છે સૂત્રાવ કાપડ અને બીજું છે ઊનનું કાપડ. તો સૂત્રાવ કાપડ આપણને શેમાંથી મળે? સૂત્રાવ કાપડ આપણે વનસ્પતિમાંથી મળે. શેમાંથી મળે? વનસ્પતિમાંથી. અને ઊનનું કાપડ શેમાંથી મળે? પ્રાણીમાંથી. આ પ્રાણી રેસા છે, આ વનસ્પતિ રેસા છે. પછી વનસ્પતિ રેસા, તો વનસ્પતિ કયા વનસ્પતિમાંથી મળે? કપાસના છોડની ખેતી કરવામાં આવે છે. છોડ પરિપક્વ થયા બાદ એમાં જીરવું આવે છે અને જીરવું પરિપક્વ થયા બાદ આવી રીતે ખુલી જાય છે. એમાંથી કપાસને છૂટી લેવામાં આવે છે અને કપાસને છૂટી અને કપાસને કપાસિયાના એટલે કે બીજને અલગ પાડી અને વનસ્પતિ રેસા બનાવવામાં આવે છે, એટલે કે સૂત્રાવ કાપડ બનાવવામાં આવે છે. એટલે કે પ્રાણી, તો પ્રાણી જ રેસા છે. ઊનનું કાપડ કેવું છે? પ્રાણી જ રેસા છે. ઊનનું કાપડ કેમાંથી મળે? પ્રાણીમાંથી. તો કયા પ્રાણીમાંથી? ઘેટું, બકરું, ઊન, યાક અને સસલાની લુવાટીમાંથી આપણે ઊનના રેસા મળે છે. હવે એવી જ રીતે આજે આપણે તફાવત નંબર 2 તાંતણ અને વણાટ વિશે અભ્યાસ કરીશું. ચાલો, તે રેસામાંથી તાંતણ બનાવવાની પ્રક્રિયા છે. તાંતણ શું છે? રેસામાંથી શું બનાવવામાં આવે છે? તાંતણ. રેસામાંથી તાંતણ બનાવવાની પ્રક્રિયા છે. કેવું છે? કાંતણ. હવે વણાટ એ તાંતણમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા છે. પછી ઈયા તાંતણ છે, તાંતણમાંથી શું બનાવવામાં આવે છે? કાપડ બનાવવાની પ્રક્રિયા છે. પછી બીજો મુદ્દો શું કહે છે? તેના માટે લકડી અને ચરખાનો ઉપયોગ થાય છે. આપણે સમજી ચૂક્યા એના માટે શેનો ઉપયોગ થાય? લકડી અને ચરખાનો. ઉપયોગ થાય છે. અને પછી તેને બનાવવા માટે હાથથી ચાલતી શાળ, હાથશાળ અથવા તો હવે તો હવેનામાં શું થઈ ગયું છે? કાપડની મિલ થઈ ગઈ છે. એમાં સ કયા ઇલેક્ટ્રિક મશીનો આવી ગયા છે? કેવા મશીનો આવી ગયા છે? ઇલેક્ટ્રિક મશીનો. તો ચાલો અહીંયા શું? હાથથી ચાલતી શાળ શું આવી ગયા છે? વીજળીથી ચાલતી શાળનો ઉપયોગ થાય છે. એટલે કે હવે કેવી શાળ આવી ગઈ? વીજળીથી ચાલતી એટલે કે ઇલેક્ટ્રિક શાળ આવી ગઈ છે. પહેલાના જમાનામાં આપણા પાઠ્યપુસ્તકમાં ચિત્ર કયું આવ્યું છે? હાથ શાળ આવ્યું છે કે બેન હાથથી કાપડ બનાવે છે. પણ હવે કેવી આવી ગઈ? ઇલેક્ટ્રિક શાળ આવી ગઈ છે. હવે છે પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આગળ. ચાલો, કુદરતી રેસા એટલે શું? તો અને તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. ચાલો, વનસ્પતિમાંથી અને પ્રાણીમાંથી મળી આવતા રેસાઓને કુદરતી રેસા કહે છે. વનસ્પતિ અને પ્રાણીમાંથી મળી આવતા રેસાને કેવા રેસા કહીએ છીએ? કુદરતી રેસા. હવે એમાં વનસ્પતિ રેસા અને પ્રાણી રેસા આપણે રેસાના પહેલા તો કુદરતી રેસા કયા છે? બે, વનસ્પતિ રેસા અને પ્રાણી. વનસ્પતિ અને પ્રાણી રેસા. તો ચાલો આપણે એના શું આપવાના કીધા છે? ઉદાહરણ. તો ઉદાહરણ તરીકે શું આવશે? વનસ્પતિ રેસામાં શું આવશે? સૂત્ર અને શણ. અને પ્રાણીમાં શું આવશે? ઊન અને રેશમ.
એટલે શુદ્ધ કપાસ માટી વાળી અને શણની શું કરવામાં આવે ખેતી કરવામાં આવે શણનો છોડ વાવવામાં આવે શણ પરિપક્વ શણનો છોડ પરિપક્વ થયા બાદ એને આપણે લણણી કરવામાં આવે છે લણણી લેવામાં આવે છે આપણે આખા પાઠમાં સમજે અને લણણી અને પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે પછી એનું શું થઈ જાય છે કોવા ઈ સડી જાય છે સડી એટલે પછી એને શણના કોથળા કે બાર્ડન બનાવવામાં આવે છે હવે એવી જ રીતે પ્રાણી છે તો પ્રાણીને કોણ છે માટે મળી પ્રાણીમાંથી મેં તમને ઘણી વાર કીધું ઘેટા બકરા યાર ઊંટ અને સસલા નીરુમાંથી મળી અને રેશમકેમાંથી મળે રેશમના કીડા એટલે કોષેટોમાંથી મળે છે એ પ્રાણી રેસા અને આ વનસ્પતિ રેસા ચાલો આપણે બે ના ઉદાહરણ વિશે સમજ્યા હવે આવશે પ્રશ્ન નંબર 2 સૂતર શણ રેશમ અને ઊનના રેસા એ દરેક સામાંથી મેળવાય છે તે જણાવો ચાલો સૂતરના રેસા છે એ કપાસના છોડમાંથી સૂતરના રેસા કપાસના છોડમાંથી ચાલો સૂતર તો આપણે ઉનાળામાં વાતાવરણમાં શું લાગે ગરમી ગરમી થાય એટલે આપણા
શરીરને શું વડે પરસેવો વડે છે તો ઈ આપણે જે કપડા પહેરા હોય એવા કપડા પહેરવા જોઈએ સુતરના કપડા પહેરવા જોઈએ એટલે સુતર આપણા શરીરના પરસેવાને શું કરી લે ચૂસી લે છે તો ચાલો હજી એકવાર આપણે જોઈએ ઉનાળામાં સુતર કપડા પહેરવા વધુ મુકું છે ઉનાળામાં ગરમીને લીધે આપણને પરસેવો વડે છે સુતર કાપડ પરસેવો શોષી લે છે એટલે કે ચૂસી લે છે વડે તેમાં હવાની અવરજવર સારી જળવાય છે સુતર કાપડ ધોવા સરળ છે અને ઉનાળામાં સુતર કાપડ પહેરવા વધુ અનુકૂળ છે તો મેં તમને કીધું એમ કે ઉનાળાની ઋતુમાં તાપમાનના કારણે આપણા શરીરને શું લાગે છે ગરમી ગરમી થાય એટલે આપણા શરીરમાંથી શું છૂટે પરસેવો પરસેવો હોય તો આપણે સુતર કાપડ પહેરેલું હોય તો સુતર કાપડ આપણા પરસેવાને શું કરી લે ચૂસી લે અને આમ કેવા હોય છે પાતળા એટલે હવાની અવરજવરમાં સારી થાય છે એટલે ઉનાળા માટે સુતર કાપડ પહેરવું અનુકૂળ છે પછી હવે આપણે વર્ગીકરણ રાખ્યું છે આપણે વર્ગીકરણ કરવાનું કીધું નીચેના રેસાનો કુદરતી રેસા અને સિન્થેટિક રેસામાં વર્ગીકરણ કરો કુદરતી અને સિન્થેટિક કુદરતી અને સિન્થેટિક સિન્થેટિક અને માનવ સર્જિત તો ચાલો આપણે પહેલા શું આપ્યું છે અહીંયા લખીએ આપણે કુદરતી રેસા અને અહીંયા આવશે સિન્થેટિક રેસા પછી છે ઊન તો ઊન આપણને પ્રાણીઓમાંથી મળે છે ઘેટું બકરિયા અને ઊંટના સસલા જેવા નિર્માણમાંથી એટલે કુદરતી છે સૂતર ઈ કેવાથી મળે કપાસમાંથી છોડ કપાસના છોડમાંથી કપાસિયામાંથી બને છે એટલે ઈ કેવું છે કુદરતી છે રેશમ રેશમના કીડામાંથી મળે છે કોસેટોમાંથી તો ઈ કેવું થયું કુદરતી રેશમ શું કેવું છે કુદરતી પછી આ કહ્યું છે શણ શણ કેવું છે એટલે સોરી પોલિએસ્ટર પોલિએસ્ટર છે એ માનવે બને એટલે સિન્થેટિક છે અને પછી શણ તો શણની ખેતી કરવામાં આવે છે શણનો છોડ પરિપક્વ થયા બાદ એના પણ પ્રકારની લણણી કરી અને એને પાણીમાં ડુબાડી સેડવી નાખવામાં આવે છે અને સડી ગયા પછી એમાંથી શણ મેળવવા માટે એના કોથળા બારદાન બનાવવામાં આવે છે તો શણ એ કયું કેવું થયું કુદરતી છે ત્યારે આપણે અહીંયા એક વર્ગીકરણ સમજી લીધું હવે એના પછી આવશે પાછળ જો મુદ્દાસર પ્રશ્નનો જવાબ છે સાર ઉપયોગ દર્શાવતો મુદ્દાસર પ્રશ્નનો જવાબ છે તો વ્યવસ્થિત રીતે ચાલો સમજશે મારી સાથે તાતણામાંથી કાપડ કેવી રીતે વણવામાં આવે છે હવે આપણે એવો પ્રશ્ન પૂછો કે તાતણામાંથી કાપડ કેવી રીતે વણવામાં આવે છે તો ચાલો તાતણામાંથી કાપડ વણવા માટે હાથ સાર અથવા તો ઇલેક્ટ્રિક એટલે કે વીજળીથી ચાલતી સારનો ઉપયોગ કરવામાં આવે છે હાથસાળ પર તાતણા ઊભી લાઈનમાં પાસ પાસે ગોઠવવામાં આવે છે ઊભી લાઈનમાં તાતણાની વચ્ચે આડા તાતણા એવી રીતે પ્રમાણસર પસાર કરવામાં આવે છે જેથી ચટાઈ જેવી રચના થાય છે તો ચાલો તમે ક્યારે તમારી ઘરે ખાટલો ભરતા જોયા છે આપણે બેસવાનો ખાટલો હોય એ ભરતા જોયો છે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ એવી જ રીતે સાળ હોય પહેલા ઊભા પટ્ટા ગોઠવવામાં આવે છે અને પછી એક પછી એક એક પછી એક એને આડા આટલી મારી અને આડા પટ્ટા ગોઠવવામાં આવે છે તેથી આ કાપડ જેવી રચના થાય છે તમે પહેરેલું કાપડ આ બે જ રીતે વ્યવસ્થિત જોશો તો તમને ઊભા પટ્ટા અને આડા પટ્ટા વ્યવસ્થિત રીતે દેખાશે તમે આમ જોવાની કોશિશ કરો તો ચાલો આમ તાતણાના બે જૂથની ઊભી અને આડી ગોઠવણી વડે કાપડ તૈયાર થાય છે આ પદ્ધતિને વણાટ કહે છે આવી રીતે પહેલા ઊભા ગોઠવવામાં આવે છે એક જ જગ્યાના એક જ સાઈઝના ઊભા અને પછી અહીં ક્યાં ગોઠવાની આમાં ક્યાં ગોઠવાની અને આપણે એમ શું કરે આડા ગોઠવવામાં આવે છે કેવી રચના જોવા થાય ચેક્સ વાળી એવી રચના થાય છે ઊભા આડા આવી રીતે આમાં ગરકાવવામાં આવે તમે ક્યારેક ખાટલો ભરતા જોયું હોય તો તમને ખબર પડે આડી અને ઊભી ગોઠવણી કરવામાં આવે છે આડી અને ઊભી ગોઠવણી કરવામાં આવે અને શું કહેવામાં આવે છે વણાટ કહેવામાં આવે છે એક જ તાતણાનો ઉપયોગ કરી ગૂંથણની સોયની મદદથી કાપડ બનાવવામાં આવે છે આ પદ્ધતિને ગૂંથણ કહે છે તમે ઘણી વખત આમાં એક તમે ગૂંથતા જોયા હશે તમે મમ્મી ઘણી બધી ઊનની વસ્તુ ગૂંથવામાં આવે છે સ્વેટર ને મફલર ને બધું ઊનનું ગૂંથી બનાવવામાં આવે છે મોજા ક્યારેક તમે મોજામાંથી એક દોરો કાઢો મોજું આખું ઉકલાઈ જશે આખું વિખાઈ જશે તો એ કેવી રીતે હોય છે સાકરીની જેમ એને ગૂંથવામાં આવેલું છે એક જ દોરાથી અને કઈ પદ્ધતિ કહેવાય ગૂંથણની પદ્ધતિ આમ કાપડ બનાવવા માટે વણાટ
શું કહે છે ગુંથણ કહે છે તો આજે આપણે તફાવત ટૂંકમાં ઉત્તર વૈજ્ઞાનિક કારણ વર્ગીકરણ અને મુદ્દાસર આટલા પ્રશ્નને સમજ્યા છીએ આજે આપણો પાઠ 3 એસએમમાંથી પણ પૂર્ણ થઈ ગયો છે તો બધા જ વિદ્યાર્થીઓ પોતાની એસએમમાંથી વ્યવસ્થિત રીતે પરફેક્ટ તૈયારી કરી લેશે નમસ્તે।